ગુડ મોર્નિંગ બાળકો. બાળકો, આજે તમારે અંગ્રેજીની 4 લીટીની નોટબુક લેવાની છે. આ નોટબુકમાં આપણે છેલ્લા વિડીયોમાં કયા બે લેટર લખ્યા હતા, આઈ ફોર આઈસક્રીમ અને જે ફોર જોકર, આ બંને લેટર આપણે લખ્યા હતા અને તમને હોમવર્ક પણ આપ્યું હતું. તો મને આશા છે કે તમે બધાએ હોમવર્ક પણ પૂર્ણ કરી લીધું હશે. તો બાળકો, જે ફોર જોકર પછી કયો લેટર આવે? કે ફોર કાઇટ. તો બાળકો, તમારે પણ મારી સાથે લખતા જવાનું છે અને બોલતા જવાનું છે. સૌ પ્રથમ તમારે લાલ લીટીથી લઈને ભૂરી લીટી સુધી ઊભી લીટી, લાલ લીટીથી લઈને પહેલી ભૂરી લીટી સુધી ત્રાસી લીટી અને બીજી ત્રાસી લીટી, તો કયો લેટર બનશે બાળકો? કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. તો બાળકો, તમારે પણ મારી સાથે લખતા જવાનું છે અને બોલતા જવાનું છે. કે પરથી બીજા કયા શબ્દો બનશે બાળકો? કે ફોર કાઇટ, કે ફોર કાંગારૂ, કે ફોર કી એટલે ચાવી, કે ફોર કિંગ એટલે કે રાજા, એ બધા શબ્દો પણ બનશે બાળકો. તો તમારે પણ મારી સાથે લખતા જવાનું છે અને બોલતા જવાનું છે. કે આ કયો લેટર લખી રહ્યા છીએ બાળકો? કે ફોર કાઇટ, કે ફોર કાઇટ. કે ફોર કાઇટ. તો જો બાળકો, મેં તમને અહીં 4 લીટીમાં લખીને બતાવ્યું છે. ત્યાર પછીને જે નીચેની 3 લીટી છે એ તમારે હોમવર્કમાં એટલે કે ઘરકામમાં પૂર્ણ કરવાની રહેશે બાળકો. આપણે કયો લેટર લખ્યો? કે ફોર કાઇટ. કે ફોર કાઇટ પછી કયો લેટર આવશે બાળકો? એલ ફોર લેમ. કયો આવશે? એલ ફોર લેમ. તો આપણે અહીં એલ ફોર લેમ લખવાનું છે બાળકો. તમારે પણ મારી સાથે લખતા જવાનું છે. તો સૌ પ્રથમ તમારે લાલ લીટીથી લઈને ભૂરી લીટી સુધી ઊભી લીટી, ત્યારબાદ ભૂરી લીટીમાં આડી લીટી, તો કયો લેટર બનશે બાળકો? એલ ફોર લેમ. એલ પરથી બીજા કયા શબ્દો બનશે બાળકો? એલ ફોર લાયન, એલ ફોર લીફ એટલે કે પાંદડું, એલ ફોર લેમન એટલે લીંબુ, એલ ફોર લેમ્પ, એ બધા શબ્દો પણ બનશે. તો તમારે પણ મારી સાથે લખતું જવાનું છે અને બોલતા જવાનું છે. કે આપણે કયો લેટર લખી રહ્યા છીએ બાળકો? એલ ફોર લેમ્પ. એલ ફોર લેમ. તો બાળકો, આવી રીતે જ મેં તમને 4 લીટીમાં લખીને બતાવેલું છે. ત્યાર પછીની જે નીચેની 3 લીટી છે એ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાની રહેશે. તો બાળકો, આપણે આજે કયા બે લેટર લખ્યા? કે ફોર કાઇટ અને એલ ફોર લેમ. તો આ બંને લેટર તમારે અંગ્રેજીની 4 લીટીની નોટબુકમાં લખીને કમ્પ્લીટ કરવાના છે. હવે આપણે આના પછીના વિડીયોમાં મળીશું.